હેલો એવરીબડી, હું ડૉક્ટર શીતલ પંજાબી, ગાયનેકોલોજિસ્ટ અને ટેસ્ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદમાં શાશ્વત IVF એન્ડ વિમેન્સ હોસ્પિટલમાં હું 22 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ અને ટેસ્ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. સાથે સાથે મધરહૂડ હોસ્પિટલ ટેસ્ટ્યુબ બેબી સેન્ટરમાં કામ કરું છું અને મીડાસ ટચ કોસ્મેટિક અને સ્કિન સેન્ટરમાં સાથે કોસ્મેટિક ગાયનેકોલોજિસ્ટ તરીકે કામ કરું છું. સપ્ટેમ્બરનો મહિનો એ આખા વર્લ્ડમાં PCOS અવેરનેસ મંથ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે અને ઇન્ડિયા એ PCOS કેપિટલ છે અને અહીંયા જે અર્બન પોપ્યુલેશન છે, શહેરની જે સ્ત્રીઓ છે, એમાં ઓલમોસ્ટ 10-3 કે 4 સ્ત્રીએ એક સ્ત્રીમાં અમે પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ જોઈએ છીએ. તો હું આ પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ અવેરનેસ માટે આ જે ઇનિશિયેટિવ લીધું છે, નોલેજ શેરિંગ ઇનિશિયેટિવ બાય કોરોના રેમેડીઝ કંપનીને, એના માટે હું એમના આ પ્રોગ્રામને આવકારું છું, એમને એકનોલેજ કરું છું ફોર ધીસ રિયલી ગ્રેટ થિંગ દે આર ડુઈંગ. અને સામાજિક જાગૃતિ માટે આ એક વિડીયો શેર કરી રહી છું, જેથી કરીને આ જે એક બહુ જ ખરાબ થતી તકલીફ, એને આપણે કેટલી વહેલા જાણી શકીએ, વહેલા જાણી અને પછી કેટલી વહેલા એની ટ્રીટમેન્ટ કરી શકીએ, એ ન થાય અથવા એને રિલેટેડ કોમ્પ્લિકેશન્સ ન થાય એના માટે આપણે શું કરી શકીએ, એના વિશે હું આપને વિસ્તૃત માહિતી આપીશ. તો વોટ ઇઝ PCOS? પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ એટલે શું? લગભગ 10 સ્ત્રીમાંથી એક સ્ત્રીમાં જોવા મળતો આ પ્રોબ્લેમ, જે 12-14 વર્ષની નાની ઉંમરે શરૂ થતો હોય છે અથવા તો ત્યારે જોવા મળતો હોય છે, જ્યારે ફર્સ્ટ કે સેકન્ડ ટાઈમનો પીરિયડ આવે ત્યારથી જ નાની એ જે નાની ઉંમરની કુમળી ઉંમરની બાળકીઓ હોય એની અંદર આ પ્રોબ્લેમ વિશે દેખાતું શરૂ થતું હોય છે. તો આ પ્રોબ્લેમમાં હોય છે શું? 3 વસ્તુ મેઇન હોય છે. એક છે અનિયમિત માસિક સ્ત્રાવ અથવા તો સંપૂર્ણપણે 5-6 મહિના સુધી ન આવતો માસિક સ્ત્રાવ. બીજું છે ઇન્ફર્ટિલિટી, દેટ ઇઝ વ્યંધત્વ. ત્રીજું છે ઓબેસિટી, દેટ ઇઝ મેદસ્વીપણું. હવે ઘણીવાર આપણે જોઈએ કે મેદસ્વી તો ન હોય, પરંતુ જો એ વજન ઉતારવામાં નિષ્ફળ જાય તો પણ એને એની કેટેગરીમાં મૂકવામાં આવે છે. આના માટે કારણો કયા જવાબદાર હોય છે? તો કારણોમાં મેઇન જે જન્મજાત તકલીફ હોય છે, બહુ જ પ્રમાણમાં જોવામાં મળ્યું છે કે જે સ્ત્રીને આ પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ હોય છે એ સ્ત્રીના ફેમિલીમાં આનુવંશિક રીતે ડાયાબિટીસ જ્યારે હોય ત્યારે એના જીનેટિક્સ પાસ ઓન થયા હોય છે, અને પછી એના કારણે એના શરીરની અંદર, એના લોહીની અંદર આપણે જ્યારે તપાસ કરીએ ત્યારે ઇન્સ્યુલિન નામનો જે હોર્મોન હોય છે કે જે ડાયાબિટીસ ન થાય એના માટે અથવા તો ગ્લુકોઝના ચયાપચન માટે કામ કરે છે, એ હોર્મોનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હોય છે. અને પછી એ વધારે રહેલું ઇન્સ્યુલિન છે એ સ્ત્રી હોર્મોન ઝરવા માટે જે જવાબદાર અંગ છે, જેને ઓવરી કહેવાય અથવા અંડાશય કહેવાય, એના પર તકલીફ કરતું હોય છે અને એના કારણે હોર્મોનનું ઇમ્બેલેન્સ થવાથી આ પોલિસિસ્ટિક ઓવરીના સિમ્પટમ્સ આપણને દેખાતા હોય છે. તો લાઇફસ્ટાઇલ જે એના માટે બહુ જ જવાબદાર છે એ શું કામ કરે છે એની આપણે વાત કરીએ. તો બીકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન, બીકોઝ ઓફ વેસ્ટર્નાઇઝેશન, છેલ્લા 30-40 વર્ષની અંદર જે સામાજિક જે જીવન છે એ બદલાતું ગયું છે, જીવનધોરણ બદલાતું ગયું છે. દીકરીઓ વધારે ભણતી થઈ છે, મોટી ઉંમરે લગ્ન થાય છે, પ્રોફેશનમાં અને કરિયરમાં ખૂબ જ આગળ પડતી હોય છે એટલે રાતોના ઉજાગરા થાય છે, અને ફ્રેશ જમવાનું ઓછું થઈને જંક ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે, એક્સરસાઇઝનું પ્રમાણ ઘટી રહ્યું છે, ઇમોશનલ સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે. સો બધા જ ઘણા બધા કારણો ભેગા જવાબદાર છે, અને જે આનુવંશિક રીતે તો પોલિસિસ્ટિક ઓવરીના જન્મજાત જે જીન લઈને જન્મ્યા છે
એના પર આ લાઇફસ્ટાઇલ જ્યારે ચેન્જીસ આવે છે ત્યારે પછી એ આ પોલિસિસ્ટિક ઓવરી તરીકે દેખાતું હોય છે. કેટલાક સ્ત્રીની અંદર અમે એવું જોઈએ છે કે પુરુષ રસ, જેને કહેવાય ટેસ્ટોસ્ટીરોન, એનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હોય છે. કેમ? કારણ કે જે સ્ત્રી બીજ બનવાની આખી પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયામાં પોલિસિસ્ટિક ઓવરીમાં એ પ્રક્રિયા અધવચ્ચે આવીને સ્થગિત થઈ જતી હોય છે, અને પછી જે અંડાશયની અંદરથી ઇસ્ટ્રોજન નામનું જે સ્ત્રી રસ ઝરવાનું હોય છે એની સાથે સાથે ટેસ્ટોસ્ટીરોન નામનો પુરુષ રસ પણ ઝરવાનું શરૂ થાય છે. અને એ ટેસ્ટોસ્ટીરોનના કારણે મોં પર પુષ્કળ પ્રમાણમાં ખીલ ઉગવા, મોં પર થીક અને જાડા એવા કાળા એવા વાળ ઉગવા, કેટલાક બહેનોને થોડીક મૂછો ઉગતી હોય છે, કેટલાકને હાથ ઉપર પગ પર ખાસા જાડા વાળ ઉગતા હોય છે. સાથે સાથે લગભગ દરેકે દરેક આવા સ્ત્રીઓમાં જોવામાં આવ્યું છે કે માથા પરથી વાળ ખૂબ ખરતા હોય છે, જેને સાયન્ટિફિક લેંગ્વેજમાં મેલ પેટર્ન બાઇલ્ડનેસ કહેવાય છે. અને એવું જ્યારે થતું હોય છે ત્યારે યુઝ્યુઅલી આપણે સ્ત્રી રોગના નિષ્ણાત પાસે જઈ અને આનું નિદાન કરવાનું હોય છે. આ નિદાન કેવી રીતે થઈ શકે? પહેલું, જે મેં વાત કરી એ પ્રમાણે, આપણે જ્યારે હિસ્ટ્રી લઈએ ત્યારે ખ્યાલ આવે. બીજું, આપણે જનરલ એક્ઝામિનેશન કરીએ એટલે ખ્યાલ આવે. ત્રીજું, અલ્ટ્રાસોનોગ્રાફી, દેટ ઇઝ જેને આપણે જનરલ લેંગ્વેજમાં સોનોગ્રાફી કહીએ છીએ, એ સોનોગ્રાફી કરીએ એટલે ખ્યાલ આવે. ચોથું, આ એન્ડોક્રાઇન ડિસઓર્ડર છે, એટલે કે હોર્મોનનો પ્રોબ્લેમ છે, એટલે જ્યારે શરીરની અંદરના લોહીની અંદરના હોર્મોનની આપણે તપાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. આ જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરી અને બધાનું કેલ્ક્યુલેશન કરીને આપણને ખ્યાલ આવે કે આ કોઈ એક પર્ટિક્યુલર સ્ત્રીને પોલિસિસ્ટિક ઓવરી છે કે નથી. જો પોલિસિસ્ટિક ઓવરી છે તો એના માટે ખૂબ વહેલું નિદાન કરવું જોઈએ, ખૂબ વહેલી એની સારવાર કરવી જોઈએ. એના માટે જે કોઈ ચેન્જીસ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની જરૂર છે એ કરવા જોઈએ, ડાયટ ચેન્જ કરવો જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, અને જે પ્રમાણે પ્રોબ્લેમ હોય, હોર્મોનનો પ્રોબ્લેમ, ઇન્સ્યુલિનનો પ્રોબ્લેમ, ટેસ્ટોસ્ટીરોનનો પ્રોબ્લેમ, ઓબેસિટીનો પ્રોબ્લેમ, આ બધા જ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી એના રિપોર્ટ્સ કરાવી અને જે જરૂરી હોય એ મેડિસિન્સ પણ લેવી જોઈએ. કેટલાક લોકોને સાથે થાઇરોઇડ પણ જોવામાં મળે છે, તો એની પણ આપણે સાથે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ડાયટિશિયનને મળીને પીસીઓએસ ડાયટ બહુ જ જરૂરી છે, એ લેવો જોઈએ. અને સાથે સાથે જે વધી ગયેલી ચરબી છે એ ઉતારવા માટે એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગા કરવા જોઈએ, મેડિટેશન કરવું જોઈએ. આ પ્રોબ્લેમને લઈને ખૂબ ટેન્શન થતું હોય તો એ ન કરવું જોઈએ. રાતોના ઉજાગરા બંધ કરવા જોઈએ. ફૂડમાં ખાસ ન લેવામાં જે બેકરી આઇટમ્સ છે જેમાં ખૂબ આથો આવતો હોય છે એવી વસ્તુઓ ન લેવી જોઈએ. જંક ફૂડ ન લેવું જોઈએ. પ્રિઝર્વેટિવ્સ ટાળવા જોઈએ. રાતનો ઉજાગરો ખાસ ટાળવો જોઈએ કે જેથી કરીને હોર્મોન ઇમ્બેલેન્સ ન થાય, અને જો હોર્મોન ઇમ્બેલેન્સ ન થાય તો પછી આવનારા સમયની અંદર ખૂબ જ ઝડપથી, ખૂબ ઓછી દવાથી આની સારવાર થઈ શકે. જેને ઓલરેડી ઓબેસિટી છે અથવા મેદસ્વીપણું છે એ બહેનોને ફક્ત 10% જેટલું જ જો વજન ઉતારવામાં આવે તો હોર્મોનલ ઇમ્બેલેન્સ જે હોય છે એ બહુ જ ઝડપથી કંટ્રોલમાં આવતું હોય છે, અને ખૂબ જ ઓછી સારવારથી ખૂબ જ ઝડપથી આ પ્રોબ્લેમ કંટ્રોલમાં આવતો હોય છે. હવે આ પ્રોબ્લેમથી થઈ શું શકે? એક, આપણે જોયું કે જ્યારે કોઈને મેદસ્વીપણું છે, ખૂબ વાળ ખરે છે, મોં પર ખૂબ ખીલ ઉગે છે, ખૂબ શરીર જાડું થઈ રહ્યું છે અને પીરિયડ બહુ જ અનિયમિત છે, તો એનાથી આટલું ગભરાવાનું કેમ? આટલા મોટા કેમ્પેઇન કરવાની કેમ જરૂર? કારણ કે આવી દરેક સ્ત્રીને જ્યારે એને માતૃત્વ ધારણ કરવું હોય છે ત્યારે આ હોર્મોનલ ઇમ્બેલેન્સ અને બીજ ન બનવું એ તકલીફ એમને નડતી હોય છે, અને એના કારણે એમને ઇનફર્ટિલિટી અથવા સબફર્ટિલિટી થતી હોય છે. દેટ મીન્સ પ્રેગ્નન્સી કુદરતી રીતે રહેવાની તકલીફ, ખૂબ દવાઓ કરવી પડે પછી પ્રેગ્નન્સી રહે, જેને આપણે વ્યંધત્વ પણ કહીએ. કેટલાક એવા કમનસીબ બહેનો હોય કે જેમને ખૂબ વધારે પડતો પ્રોબ્લેમ હોય તો એમને ઇવન ટેસ્ટ્યુ બેબીની પણ જરૂર પડતી હોય છે. સો એ બધું ન થાય એટલા માટે નાની ઉંમરે જ જો આ પ્રોબ્લેમના લક્ષણોને જાણવામાં આવે, એ લક્ષણોને જાણ્યા પછી તાત્કાલિક એના માટે યોગ્ય ડૉક્ટરને મળવામાં આવે, યોગ્ય રિપોર્ટ્સ કરવામાં આવે અને જો યોગ્ય સારવાર કરવામાં આવે તો આ વ્યંધત્વને લગતા પ્રોબ્લેમને આપણે ઘણા ખરા અંશે કંટ્રોલમાં લઈ શકીએ છીએ.
બીજું આવે સબ ફર્ટિલિટી, દેટ મીન્સ કે એકવાર પ્રેગ્નન્સી રહી પણ હોય છતાં પણ શરૂઆતના ટાઈમમાં એબોર્શન થવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. અને એના કારણે એ દરેકે દરેક સ્ત્રીને જે પ્રોબ્લેમ્સ થઈ શકે એ આપણે રોકી શકીએ છીએ જો આપણે પહેલાં એની સારવાર કરીએ તો. કોઈ એવી સ્ત્રીઓ છે કે જેને પ્રેગ્નન્સી આગળ વધી છે, અબોર્શન નથી થયું, તો એમને સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં બીપી ખૂબ જ વધી જવું, પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીસ થવું, પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન થવા, શરીરની અંદર લોહીની અંદર કોલેસ્ટ્રોલ વધી જવું, બાળકનો વિકાસ ઓછો થવો, બાળકની ફરતેનું પાણી ઓછું થવું, આ બધા ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે. અને એના કારણે કુદરતી રીતે થતી નોર્મલ ડિલિવરીની પ્રક્રિયા થોડી ઓછી થતી હોય છે, સિઝેરિયનની જરૂર વધી જાય છે, પ્રી મેચ્યોર ડિલિવરી થાય તો એ બાળકને ખૂબ પ્રોબ્લેમ થતા હોય છે, કેટલીકવાર બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે, કેટલીકવાર એ બાળકને પેટીમાં રાખવું પડે, નિયોનેટોલોજીસ્ટને ત્યાં રાખવું પડે, આઈસીયુમાં રાખવું પડે, આવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. જે માતાને અનકન્ટ્રોલ્ડ હાઇપરટેન્શન હોય એને પ્રી એક્લેમ્શિયા અને એક્લેમ્શિયા એટલે કે ખેંચ આવી એને તકલીફ થઈ શકતી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાનના ડાયાબિટીસને કારણે ડિલિવરી થયા પછીના પણ પ્રોબ્લેમ થઈ શકતા હોય છે. એવા ઘણા ખરા ગંભીર પ્રોબ્લેમ થઈ શકતા હોય છે. શેના કારણે? આ પોલિસિસ્ટિક ઓવરીના કારણે. તો જો એને આ પ્રોબ્લેમને થતો જ ડામી દેવામાં આવે તો આને લગતા બધા જ પ્રોબ્લેમ્સ, એને લગતા દરેકે દરેક કોમ્પ્લિકેશન્સને આપણે અટકાવી શકતા હોઈએ છીએ. એવું નથી કે ફક્ત સ્ત્રીઓમાં જ આ પ્રોબ્લેમ હોય છે, પુરુષોમાં પણ આ જ રીતે જીનેટિક પ્રોબ્લેમ્સ હોય છે. અને એની ઉપર જો આવી રીતે લાઇફસ્ટાઇલ ચેન્જીસ હોય જેમાં બેઠાડું જીવન હોય, ખૂબ જ વધારે પ્રમાણમાં ડાયટના, જંક ફૂડના અને એવા પ્રોબ્લેમ્સ હોય, તો એવા પુરુષને નાની ઉંમરે લોહીની અંદર કોલેસ્ટ્રોલ વધી જાય છે, એમને બીપીનો પ્રોબ્લેમ થાય છે, અનિયંત્રણવાળી શુગર ડાયાબિટીસનું પ્રોબ્લેમ થાય છે, અને નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનું પ્રમાણ પણ વધી જાય છે. સો આ પર્ટિક્યુલર પ્રોબ્લેમને ખૂબ નાની ઉંમરમાં જ જાણી અને એના લક્ષણોને જાણી યોગ્ય ડૉક્ટરને બતાવી યોગ્ય સારવાર કરવી ખૂબ જ જરૂરી હોય છે. અને તો એના રિલેટેડ થતા દરેક કોમ્પ્લિકેશન્સને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. એટલે જ આંતરરાષ્ટ્રીય લેવલે સપ્ટેમ્બર મહિનાને PCOS અવેરનેસ મંથ તરીકે ડિક્લેર કર્યો છે. અને કોરોના રેમેડીઝ કે જેણે આ અભિયાન હાથ ધર્યું છે એમનો હું ખૂબ આભાર માનું છું કે આ નોબલ કોઝ માટે, સમાજ માટે આટલું ઘણું સારું કામ કરી રહ્યા છે. સો આવો આપણે સૌ સાથે મળીને PCOS નામના આ દુશ્મનને ડામી દઈએ. થેન્ક યુ.